સુરતના નેશનલ હાઈવે 48 ઉપર અજાણ્યા વાહન સાથે ખાનગી લક્ઝરી બસ થડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રવિવારે સુરતમાં બનેલી ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં આજે સવારે વધુ એક ગમખ્વાર અકસ્માત બન્યો હતો. સુરતના નેશનલ હાઈવે 48 ઉપર અજાણ્યા વાહન સાથે ખાનગી લક્ઝરી બસ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસ દ્વારા લક્ઝરી બસને ક્રેનની મદદથી રોડ ઉપરથી હટાવવામાં આવી હતી. સુરતમાં બનેલી આ ગોજારી ઘટનાથી હાઈવે પર સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. તેની સાથે પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરીના કારણે લક્ઝરીમાં સવાર અન્ય મુસાફરોને નીચે ઉતારી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. સુરત નેશનલ હાઈવે પર રવિવારે સાંજે એક ખાનગી લક્ઝરી બસ અને અજાણ્યા વાહન સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી, જેના પગલે 2 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે સ્થાનિક લોકો અને પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. કોસંબા નજીક ઘટેલો આ અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરીનો આગળના ભાગના ભૂકે ભૂકા બોલાઈ ગયા હતા. રવિન્દ્રસિંહ રંજીતસિંહ સોલંકી. ઘટના એવું થયું કે કોઈ અજાણ્યા વાહનની પાછળ ટ્રાવેલ્સવાળા અથડાતા અકસ્માત થયો હતો. તેમાં 2 ફેટલને 8 જણને ઈજા થયેલી છે. એમાં 108 એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે હોસ્પિટલમાં. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.